السلام عليكم ورحمة الله وبركاته أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم आज आपणे 14મીના પૂનમના ચાંદમાં આવી પહોંચ્યા છીએ માહે મુબારક રમઝાનની 15મી તારીખ તે ઇમામ હસન આપણા બીજા ઇમામ અલેહી સલામની વિલાદતનો મુબારક તહેવાર છે તો હું ચાહું છું કે આજનો ક્વિઝ માહે રમઝાનનો 14મો કાર્યક્રમ તે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલેહી વ અલેહી વસલ્લમના પ્યારા નવાસા હઝરત ઇમામ અલી અને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના આંખોના નૂર આપણા મૌલાને આકા હઝરત ઇમામ હસન અલેહી સલામ ઉપર આ સવાલો જવાબો રહે જેથી પહેલો સવાલ તરત જ તમારી સામે રજૂ કરવામાં આવે છે પહેલો સવાલ તમને એ થઈ રહ્યો છે કે હઝરત ઇમામ અલી અલેહી સલામ અને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ની શાદી થયા પછી ઇમામ અલી અલેહી સલામના ઘરે પહેલા દીકરાનો જન્મ થાય છે અને નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આવીને તે પહેલા નવાસાનું નામ હસન રાખે છે શા માટે હસન નામ આપ્યું સવાલ એ થઈ રહ્યો છે કારણ કે એમાં એક ઐતિહાસિક તારીખી બનાવ છે હિસ્ટોરિક વાક્યો છે જેના ઉપરથી તમે સાબિત કરશો કે ઇમામે હસન અલૈહી સલામનું નામ શા માટે હસન પડ્યું અને શા માટે પૈગંબરે આ નામ અતા કર્યું પોતાના પહેલા અને પ્યારા નવાસાને હઝરત રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહી વ અલૈહી વસલ્લમે ઇમામ અલી અલૈહી સલામને ફરમાવ્યું હતું કે તમારું સ્થાન મારી પાસે એવું છે જેવી રીતે જનાબે હારૂનનું હઝરત મૂસા નબીની બાજુમાં હતું સિવાય કે નબુવત મારા ઉપર ખતમ થઈ છે એટલે મારા પછી કોઈ નબી નથી હઝરત હારૂનના બે દીકરાઓ હતા શબ્બર અને શબ્બીર તો એ તેમની જબાનની અંદર આ નામ હતા તો અરબીની અંદર આ શબ્દોને હસન અને હુસૈનથી બદલવામાં આવ્યા કારણ કે જ્યારે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે પોતાના આ કલામ ફરમાવ્યા ઇમામ અલી અલૈહી સલામના માટે અને એનો દરજો એનો મર્તબો એનું સ્થાન એની જગ્યા અલ્લાહના રસૂલની નજદીક શું છે એ પણ સમજાવી દીધું તો ત્યારે એ હદીસ મુતાબિક કે કલામ પ્રમાણે જ્યારે ઇમામ અલી અલૈહી સલામની ત્યાં પહેલા દીકરાનો જન્મ થયો તો તેનું નામ એ હારૂનના દીકરાની જેમ જ હસન રાખ્યું અને જ્યારે બીજો દીકરો થયો તો તેનું નામ પણ શબીર મુતાબિક હુસૈન રાખ્યું તે છતાં ઇમામે હસન અને ઇમામે હુસૈન અલૈહી સલામને શબ્બર અને શબીરથી પણ હસન અને હુસૈનની જેમ જ પોકારવામાં આવે છે જેમાં કોઈ ફર્ક નથી બીજો સવાલ એ થઈ રહ્યો છે કે ઇમામે હસન અલૈહી સલામના જન્મ વખતે એક પહેલી સુન્નત અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે અદા કરી જે આજે મુસલમાનોની વચ્ચે એ સુન્નત બની ગઈ છે એ કઈ સુન્નત છે એ શું પહેલી વખત અકીકો કરવામાં આવ્યો શું પહેલી વખત પોતાની જબાન બાળકને ચૂસાડવી શું પહેલી વખત બચ્ચાને ગુસલ આપવું નવડાવવું આ સુન્નત છે આ પ્રાથમિક અને ત્રાદિશ્યો છે કે જે પહેલી વખત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે પોતાના પહેલા નવાસા સાથે કરી આજે અહલે બૈતના ઘરની આ સુન્નત મુસલમાનોની અંદર તેનો પ્રચાર થઈ ગયો અને કોઈ મુસલમાનનું એવું ઘર નથી કે જ્યાં બાળકનો જન્મ થાય અને આ સુન્નત ઉપર અમલ થતો ન હોય જે અહલે બૈતના ઘરની સુન્નત છે તે તમે બતાવશો હઝરત ઇમામે હસન અલૈહી સલામના જન્મના 7મા દિવસે હઝરત રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે તેમના માથાનો અકીકો કર્યો હતો અકીકાની અંદર માથાના વાળ બિલકુલ ઉતારી સાફ કરવામાં આવ્યું અને એ વાળને ભારોભાર જોખી તેની બદલીમાં ચાંદી અથવા રૂપુ સદકામાં આપવામાં આવ્યું અને માથા ઉપર ખલુક નામની ખુશબુદાર
वस्तु चोपड़वामां आवी जे केसरथी मळेली हती अने एक अथवा बे घेटाओ जबा करवामां आव्या अकीकाना दिवसे। आ छे सुन्नते रसूल सल्लल्लाहु अलैहि वसल्लम जे दरेक मुसलमान आज अदा करी रह्यो छे। અને ઇમામે હસન અલી સલામનું નામ જે હસન રાખવામાં આવ્યું જાહેલિયતના જમાનામાં, એટલે પૈગંબરના જમાના અગાઉના વખતમાં એ નામ પ્રચલિત ન હતું, પણ ઇમામે હસન અલી સલામનું નામ પહેલી વખત રસૂલે રાખ્યું હતું અને તે પણ એક નવી સુન્નત થઈ। ત્રીજો સવાલ એ થઈ રહ્યો છે કે ઇમામે હસન અલી સલામનો લકબ છે અલ મુસ્તબા, હસન અલ મુસ્તબા એનાથી તેઓ ઓળખાય છે, તો મુસ્તબાનો અર્થ શું થાય? એટલે શું ચૂંટાયેલા, પસંદ કરેલા, એલ્યુ ઉશ્વાજી, અથવા તો સાચું બોલનાર, સાચી વાત કરનાર, સચ્ચાઈ ઉપર બાકી રહેવાવાળા, વેરિદિક અથવા તો નેક પવિત્ર જેથી એને કહેવામાં આવેલું પ્યુર, આ ત્રણ અલકબોમાંથી કયો લકબ, કયો અર્થ, કઈ માયના તે મુસ્તબાને લાગુ પડે છે? મુજતબાની માયના થાય છે પસંદ કરેલા, ચૂંટાયેલા, એલી ઉશ્વાજી, હસન અલ મુજતબા। ચોથો સવાલ એ થઈ રહ્યો છે કે ઇમામે હસન અલી સલામનો જ્યારે જન્મ થયો અને હઝરત નબીએ કરીમ સલ્લલ્લાહુ અલહી વાલહી ઘરમાં જ્યારે તશરીફ લાવ્યા તો ઇમામને પૈગંબરના હાથ મુબારક પર સોંપવામાં આવ્યા, તો ઇમામને કપડામાં લપેટીને પૈગંબરના હાથમાં રાખવામાં આવ્યા, પણ પૈગંબરે તે વખતે કહ્યું કે આ કપડાનો રંગ બદલી દેવામાં આવે, આ રંગની અંદર, આ કપડાની અંદર અમારા નવાસને વીંટવામાં ન આવે, પણ એની સિવાય એ કપડામાં વીંટવામાં આવે જે પૈગંબરે તે વખતે કહ્યું હતું। તો કયા રંગનું એક કપડું હતું જેમાં પહેલી વખત ઇમામે હસન અલી સલામને વીંટી અને લપેટી અને રસૂલના હાથમાં સોંપવામાં આવ્યા અને રસૂલે કહ્યું કે એ કપડાને બદલી નાખવામાં આવે એટલે બીજો રંગ ચૂંટવામાં આવે અને એ રંગ પણ તેઓ બતાવ્યા હતા। એ તમે બતાવશો કે કયા રંગમાં પહેલી વખત ઇમામે હસન અલી સલામના આ કપડામાં લપેટવામાં આવ્યા હતા। પૈગંબરે તે વખતે અસમાને કહ્યું કે જે ઇમામે હસન અલી સલામને પીળા કપડામાં લપેટીને લઈ આવ્યા હતા કે મેં તમને ના પાડી હતી કે પીળું કપડું પસંદ ન કરજો, પીળા રંગને તમે પસંદ ન કરજો, બલકે ધોળા રંગને પસંદ કરો, સફેદ રંગની અંદર, સફેદ રંગના કપડાની અંદર મારા નવાસાને વીંટી અને તમે મને મારા હાથમાં સોંપો। એક રીત છે કે માણસને પોતાના નામથી બોલાવવામાં ન આવે, બલકે એના મોટા દીકરાના નામથી મિલાવીને બોલાવવામાં આવે, જેવી રીતે કે અબુ હસન એટલે કે હસનના બાપ, એવી જ રીતે અબુ તુરાબ છે, એવી જ રીતે અબુ મોહમ્મદ છે, એવી જ રીતે અબુ જવાદ છે જે નામ તમે સામે જોઈ રહ્યા છો। તો ઇમામે હસન અલી સલામનું પણ એક લકબ હતું અને એક તિત્ર હતું જેને કુનિયત કહેવામાં આવે છે, કે જેવી રીતે આ પ્રમાણે બોલાવવામાં આવે। તો આ ત્રણ નામમાંથી, ત્રણ કુનિયતમાંથી, આ ત્રણ તિત્રમાંથી કયો તિત્ર ઇમામે હસન અલી સલામનો હતો જેનાથી તેઓ ઓળખાય છે હસને મુસ્તબા ઉપરાંત? ઇમામે હસન અલી સલામ જેવી રીતે અલ મુસ્તબાથી મશહૂર છે એ જ પ્રમાણે અબુ મોહમ્મદથી પણ ઓળખાય છે, જેવી રીતે કે ઇમામે અલી અલી સલામની કુનિયત હતી અબુલ હસન એટલે હસનના બાપ, એક બીજી કુનિયત હતી અબુ તુરાબ એટલે કે તેઓ માટી ઉપર સૂતા હતા ગાલ રાખીને, તો તેમને અબુ તુરાબથી ઓળખવામાં આવ્યા અને એ અબુ તુરાબ લકબ, એ કુનિયત હઝરત રસૂલ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પોતે ઇમામે અલી અલી સલામને આપી હતી। આપણો આ આખરી સવાલ હતો, તેના ઉપર આજનો આપણો આ 14મો પ્રોગ્રામ ખત્મ થાય છે અને આ કાર્યક્રમના અંતમાં તમને પણ આ વિલાદતની મુબારકબાદી આપવામાં આવે છે। અલ્લાહ આ દિવસો મુબારક કરે, આપણા ગુનાહોને માફ કરી આપે, આપણી ઈબાદતોને કબૂલ ફરમાવે અને બાકીના દિવસો જે
રોઝા રાખવાના છે, આ માહે મુબારક રમઝાન પૂરો કરવાનો છે, એમાં ખાસ કરીને શબે કદરોની રાતો આવશે, તો પૂરેપૂરી ઈબાદત કરવાની, રોઝા રાખવાની ઘણી તાકાત, તંદુરસ્તી અને જિંદગી આપે. બસ તમારાથી જુદો થવાની પહેલાં હું તમારો આભાર માનું છું કે તમે આ પ્રોગ્રામમાં રસ લીધો, અને ઇન્શાલ્લાહ જિંદગી રહી તો ફરી કાલે આપણે મળશું. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.